ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર શનિવારે સમાપ્ત થશે। ગુજરાતમાં બીજા તબક્કામાં 14 જિલ્લાની કુલ 93 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે। 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ 93માંથી ભાજપે 51 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 39 બેઠકો જીતી હતી। બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારોનો ભાવિ દાવ પર છે। આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે। ભાજપ વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે અનેક રેલીઓને સંબોધી હતી। છેલ્લી ઘડીના પ્રચારમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એડીચોટીનું જોર લગાવશે। નેતાથી લઈને અભિનેતા ભાજપ માટે ઝંઝાવાતી પ્રચાર કરશે। જો વિગતે વાત કરીએ તો આજે ભાજપના પ્રચંડ પ્રચારની શરૂઆત સીએમ ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયામાં રોડ શોથી થશે। બાદમાં દિવસભર યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાની, હર્ષ સંધવી, પરસોત્તમ રૂપાલા અભિનેતા, મનોજ જોશી અને ફિરોઝ ઈરાની રોડ શો જાહેર સભા કરી ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કરશે। યોગી આદિત્યનાથ ધોળકા, ખેડા, ખંભાતમાં પ્રચંડ સભા સંબોધશે, તો સ્મૃતિ ઈરાની મેઘરજ અને સિદ્ધપુરમાં રોડ શો કરશે। પરસોત્તમ રૂપાલા ધાનેરા, કવાંટ, બોરસદમાં જંગી સભા યોજશે, તો હર્ષ સંઘવી કલોલમાં રોડ શો કરશે। આ સાથે અભિનેતા મનોજ જોશી અને ફિરોઝ ઈરાની અનુક્રમે નિકોલ અને સાબરકાંઠામાં રોડ શો યોજી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે। છોટાઉદેપુરના એક ગામમાં રોડ રસ્તા નથી, બસ ચોતરફ દેખાઈ રહ્યા છે ડુંગર, નથી પીવાના પાણીની કોઈ સુવિધા, પાયાની સુવિધાથી પણ છે લોકો વંચિત। છતાં લોકશાહીના પર્વમાં લોકો નિભાવે છે પોતાની ફરજ। અમે વાત કરી રહ્યા છીએ છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ ગામ ગનિયાબારીની। ગનિયાબારી ગામના લોકો અનેક પડકારો વચ્ચે પોતાની ફરજ નિભાવી રહ્યા છે। ગામમાં મતદાન મથક ન હોવાથી 7 કિમી ચાલીને મતદાન કરવા લોકો જાય છે। સ્થાનિકોનું કહેવું છે કે તેમના ગામમાં કોઈ પાયાની સુવિધા નથી। આજે પણ ગામ વિકાસ ઝંખી રહ્યું છે, આજે પણ રોડ કાચા છે। મુખ્ય માર્ગ સુધી જવા માટે કાચા અને ઢોળાવવાળા રસ્તેથી પસાર થવું પડે છે, તો પીવાના પાણી માટે પણ લોકોને વલખા મારી રહ્યા છે। પાણી માટે મહિલાઓને દૂર દૂર સુધી ભટકવું પડે છે। પહેલા તબક્કાના મતદાન બાદ કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે જનતાએ ભાજપના નકલી મુદ્દાઓના આધારે નહીં પરંતુ અસલી મુદ્દાના આધારે મતદાન કર્યું છે। તેમણે જણાવ્યું કે મુદ્દા ભટકવા પીએમ સહિતના ભાજપના મોટા નેતાઓ ગુજરાતમાં છે અને નવેમ્બરમાં 9 દિવસમાં પીએમ કે 22 કાર્યક્રમ યોજ્યા હતા। તેમણે કહ્યું કે ગુજરાતની જનતા આ વખતે મક્કમ છે, તેમજ ભાજપના કાર્યકરો ગઈકાલે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા, તેમજ કોંગ્રેસના કાર્યકરોએ મહેનત કરી જીત પર આવી છે। તેમણે કહ્યું પ્રજાના ઉત્સાહનો વેગ મળ્યો છે। અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે પહેલા તબક્કાની 89 બેઠકોમાંથી 65થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે। તેમણે જણાવ્યું કે ભાજપની બી ટીમે સોશિયલ મીડિયામાં હાવ ઉભો કર્યો હતો। તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે આપની એક પણ બેઠક પર ડિપોઝિટ પણ પરત નહીં મળે અને અમે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ। પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર 2 ડિસેમ્બરે સભા સંબોધવા વડગામ પહોંચ્યા હતા। જિગ્નેશ મેવાણીના સમર્થનમાં જગદીશ ઠાકોરે સભા સંબોધી હતી। તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે જિગ્નેશ, આ પ્રજા જ કહે છે કે તમારા ઉપરનો આશીર્વાદ છે, ગુજરાતમાં 125+ સાથે સરકાર બનશે। ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું કુશાસન છે, ગુજરાતના પશુપાલકોનું 3 લાખ સુધીનું બિલ માફ કરવામાં આવશે, કોરોનામાં મૃત્યુ પામનાર પરિવારના એક સભ્યને નોકરી આપીશું, 27 વર્ષથી એક પણ યુવાનને નોકરી મળી હોય તો બતાવો। દિલ્હીનો એક મોટા સાહેબ કહે છે કે યુવાનને નોકરી આપીશ, વડગામ તાલુકામાં કોઈ તલાટી ઓળખીતો હોય એને મોકલજો, સરકાર બનાવીશું, સરકાર બને તો વિધવા સહાય ડબલ કરી આપીશું। ભાજપ વાળા કહેતા હતા કે કોંગ્રેસ વાળા ક્યાંને દેખાતા નથી, કોંગ્રેસ તૂટી રહી છે। દિલ્હીના એક રાજા છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં ફરે છે। જિગ્નેશને આસામની પોલીસ લઈ ગઈ ત્યારે રાત્રે 3 વાગે
एरपोर्ट पर गयो अने पुलिस ने कह्यु एने लई जाओ पण कई थयु तो भूका काढ़ी नाखीशुं।